ઉત્તરાયણનો પર્વ જે જોડાયેલો છે સૂર્યદેવની સાથે, કારણ કે આ સમય દરમિયાન સૂર્યદેવ મકર રાશિમાં કરે છે પ્રવેશ અને લોકો પણ આ દિવસે સૂર્યની કૃપા માટે શાસ્ત્રોક્ત ઉપાયો કરતા હોય છે. તો ચાલો આજના પાવન પર્વે દર્શન કરીએ મોઢેરામાં સ્થાપિત વિશ્વ પ્રસિદ્ધ એવા સૂર્ય મંદિરના. મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે બિરાજે છે આદિત્ય નારાયણ. તો ચાલો સાથે મળીને જાણીએ આ મંદિરનો મહિમા. સૂર્ય ઉપાસનાની અનેક કથાઓ શાસ્ત્રોમાં વર્ણવેલી છે, તેથી આજે દર્શન કરીશું સંસારને ઉર્જા પ્રદાન કરતા સાક્ષાત દેવ એવા સૂર્યદેવના. ગુજરાતનું અતિ પ્રાચીન અને જગવિખ્યાત એવું આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. ઓરિસ્સાનું કોણાર્ક મંદિર, જમ્મુનું માર્તંડ મંદિર જેવો જ મહિમા ગુજરાતના એકમાત્ર સૂર્ય મંદિરનો છે. કલા સ્થાપત્યની દ્રષ્ટિએ આ ધામ સૌ કોઈને આકર્ષે છે, તો પ્રાચીન કાળની ગાથા અને પ્રસંગો જાણે અહીંના વાતાવરણમાં આજે પણ અનુભવાય છે. બહુ સારું ફીલ કરે છે. અહીંયા નીચે અમે વાવ જોઈને આવ્યા, પાછળ કોતરણી કામ ને બધું સરસ કરેલું છે મંદિરમાં, પણ અંદર બી સારો એવો સન આવે છે તો સારું લાગે. અહીંયા ફેમિલી સાથે આવીને બહુ સારું લાગે છે, શાંતિ વાતાવરણ છે, અહીંયા જોવાની બધી મજા આવે. હમ લોગ એક ટૂર કે સાથ આયે હૈ, વીના વર્લ્ડ કે સાથ બમ્બઈ સે આયે હૈ. યહાં આને કે બાદ મુજે ફીલિંગ બહુત અચ્છા આયા હૈ સન ટેમ્પલ દેખ કે, એન્ડ આઈ એમ સરપ્રાઈઝ કે ઇતના પુરાના ટેમ્પલ પ્રિઝર્વ કરકે રખા હૈ, એન્ડ ક્લીનલીનેસ ભી બહુત હૈ. યહાં પે સન કી મૂર્તિ વગેરે કુછ ભી નહીં હૈ, લેકિન યહાં આને કે બાદ અચ્છા લગ રહા હૈ, ઇટ્સ ફીલિંગ ગુડ. લાઈક ઇતિહાસ અને પૌરાણિક મહત્વનું અનન્ય ઉદાહરણ છે મોઢેરાનું આ સૂર્ય મંદિર. પાટણથી 30 કિલોમીટરના અંતરે મોઢેરા ગામમાં પુષ્પાવતી નદી કાંઠે બિરાજે છે આદિત્ય નારાયણ. વર્ષ 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે આ મંદિર બંધાવ્યું હતું. કહેવાય છે કે સોલંકી વંશના રાજા સૂર્યવંશી હતા. સન ટેમ્પલ મેં હમ દેખેંગે તો ધર્મ અર્થ કામ મોક્ષ કે ઉપર જો ટેમ્પલ બનાયા ગયા હૈ 1000 સાલ પહેલે, યહાં આને કે બાદ સાક્ષાત એસે લગતા હૈ કે હમ 1000 સાલ પહેલે ભી કિતને આગે થે, એડવાન્સ થે, હમ ટેકનોલોજી મેં કિતને આગે થે, ઉસકા એક ઉત્તમ ઉદાહરણ હે સન ટેમ્પલ હે. જો કે આ સ્થાન પર સૂર્ય પૂજાનો મહિમા તો રામાયણ કાળથી અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે. સ્કંદ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં આ સ્થાન ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ હતું. રાવણ વધ બાદ બ્રાહ્મણ વધના પશ્ચાતાપ રૂપે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અહીં પરિવાર સાથે પધાર્યા હતા. શ્રીરામે સૂર્યદેવનું આહ્વાન કરીને તેમની સ્થાપના કરી હતી. આજે આ ધામ ન માત્ર પૌરાણિક મહત્વ ધરાવે છે, પરંતુ એક લોકપ્રિય પર્યટક સ્થળ તરીકે પણ જાણીતું છે. સહસ્ત્ર વર્ષોથી અડીખમ ઉભેલા સૂર્ય મંદિરે પ્રકૃતિની અનેક વિપદાઓ સહન કરી છે. આ ધામની વિશેષતા છે કે અહીં જોવા મળતા ખાસ બાંધણી અને કલા કોતરણી, કારણ કે સૂર્યોદયના પ્રથમ કિરણો અહીં ગર્ભગૃહમાં પડે છે. એમાંય વર્ષમાં 2 દિવસ એટલે કે 20 માર્ચ અને 21 સપ્ટેમ્બરે સૂર્યનું પ્રથમ કિરણ સીધું જ પડે છે. આ વાત સૌ ભક્તો માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. અનન્ય શિલ્પ સ્થાપત્યનું ઉદાહરણ કહેવાતું આ મંદિર 52 સ્તંભ પર નિર્માણ પામ્યું છે, જે વર્ષના 52 અઠવાડિયાનું સૂચક મનાય છે. સુંદર કલા કોતરણીમાં રામાયણ મહાભારતના પ્રસંગો પણ વર્ણવ્યા છે. સૂર્યકુંડ પણ 108 નાના મોટા મંદિરોથી શોભાયમાન છે. તો આમ મોઢેરાનું આ પ્રાચીન સૂર્ય મંદિર આજે પણ ભક્તોના મનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને સુખ શાંતિના આશીર્વાદ પ્રદાન કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.